પણ આખી જિંદગી માણસો આપણી સાથે ક્યાં રહી શકે છે? જીવનમાં માણસોનું આવન જવન થતું રહે છે. મારી માં ગઈ, મારી બા ગઈ, ત્યાર પછી હું એક વસ્તુ સમજ્યો છું, મારે જીવનમાં એકલા જ રહેવાનું છે. એટલે હવે કોઈ ફરક નથી પડતો. હા, પણ દીપ્તિને બહુ દુઃખ થયું છે. દીપ્તિ અને દેવર્ષિનો મનમેળ બહુ સારો હતો ને બેટા. હું દીપ્તિ સાથે વાત કરીશ, તમે ચિંતા નહીં કરતા. હા, અમે શું કામ ચિંતા કરીએ બેટા? પણ તું અમારી ચિંતા નહીં કર, તું ઠીક છે? પ્રભાબેન કઈ બોલે? હવે તો એમનો સ્વભાવ જ છે ને, એટલે બોલશે ને તું ચૂપચાપ સહન કરશે એમ. ના પપ્પા. તો શું કરીશ? હું જે બાબતે મક્કમ છું ને, એ બાબતે હું મક્કમ રહીશ જ. અને જે બાબતોનું કોઈ મહત્વ જ નથી અને મગજ પર લેવાનો કોઈ અર્થ જ નથી ને, એટલે ટૂંકમાં તું ઝૂકી જઈશ. ના, પણ આમ ઘડીએ ઘડીએ નાની નાની બાબતે ઝઘડવાનું મને નથી ગમતું. દેવરસિંહ અને એની માં અડધી રાત્રે ઘર છોડી ચાલી ગયા. એ નાની વચ પ્રભાબેનને કારણે તારા એ લોકો સાથેના સંબંધો બગડ્યા, એ નાની વચ. પપ્પા, એવું કાંઈ જ નથી, મારી વિદ્યા મેડમ સાથે વાત થઈ, બધું બરાબર છે. એટલે દેવર્ષ? ના, કારણ કે વિદ્યા મેડમ સાથે મારી મળસ્કે વાત થઈ હતી, પછી એ સમયે દેવર્ષિ સર સાથે વાત કરવાનું મને થોડું યોગ્ય ના લાગ્યું. તો હવે કરી લે. અને પ્રભાબેનને કઈ વાંધો પડ્યો હતો? તો પણ હું એકેડમીનું કામ તો નહીં ઝટકાવ, મારા માટે અભયના સપનાથી વધારે મહત્વનું બીજું કઈ જ નથી, અને એના માટે હું કોઈની પણ સામે લડી શકું છું. બેટા, સાચું કહું તો મને એમ હતું કે તું ઝૂકી જઈશ, પ્રભાબેનની સામે તૂટી જઈશ. પપ્પા, હું હંમેશા સંબંધોને મહત્વ આપીને નમતી આવી છું, પણ મારા મૂલ્યો સાથે બાંધછોડ નહીં કર. મને તારા પર ગર્વ છે બેટા, ત્યાં છું તું સાચવીને. અરે વાહ, ઘર તો બહુ સરસ છે. અરે મેં આને કહ્યું હતું કે એ અહીં જ રહે, પણ આ છે કે એણે પુરુષોત્તમ મામાને ત્યાં જ રહેવું હતું. હવે તમે બંને અહીં જ રહેજો. હા, ઓકે ને દેવ? ઓકે કહેવા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન છે ખરા? અરે હસ નહીં જરા, આમ શું ગંભીર મોડું લઈને ફર્યા કરે છે? અરે વિદ્યા તું, ચાલો હવે તમે લોકો ફ્રેશ થઈ જાઓ, સેટલ થઈ જાઓ, અને કઈ પણ જરૂર પડે તો મને કહેજો. એમ કે હજી તને એક ત્રાસ આપવાનો છે. આમ કેમ બોલો છો? બોલો ને, એમાં ત્રાસ છે એનો? અરે મને આ ઘર માટે છે ને એક બે લેડીઝ જોઈશે. કેમ? શું કેમ? કામ માટે. અરે અહીંયા ક્યાં એટલું બધું કામ છે, શેનું ટોળું ભેગું કરે છે તું વિદ્યા? પણ હવે હું અહીંયા રહેવાની છું, એટલે ટોળું તો ભેગું થવાનું જ છે. ઓકે, અને મને લેડીઝોની જરૂર પડશે. હા, તો તારું કામ કર ને બેટા, અહીંયાનું હું જોઈ લઈશ. અને એમ કે આટલું તું જોઈ લેજે ને જરા. ચોક્કસ થઈ જશે. અને એમ કે મને આ ઘરકામ કરવા માટે કોઈ લેડીઝો નથી જોઈતી. હા, તો હાઉસકીપિંગ માટે જોઈએ છે, જે આખું ઘર મેનેજ કરે. ઓહ, કઈ જ વાંધો નહીં, વ્યવસ્થા થઈ જશે. હું મારા મેનેજરને કહી દઉં છું, તમને જોઈએ છે એવો સ્ટાફ તમને મેનેજ કરી આપશે. ઓકે, થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ સેનું, તમે મારા મહેમાન છો, તમારી અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એ જોવાની જવાબદારી મારી કે નહીં. હા, ચાલો હવે હું જાઉં છું. અરે દેવ, તું સેટલ થઈ જાય પછી તું આવજે. હા, ઉતાવળ નથી. હું શું કહું છું, તું આજે નહીં આવે તો પણ ચાલશે, રે બેનની સાથે. હા ચાલો, તમારી ગાડી મારી બેગ કાઢી આવું. વિદ્યા, હા.
હવે ચાલ અંદર જઈએ. અમદાવાદ પાછી તો નહીં જાય એમ ને? હમણાં તો નહીં જ જાઉં. અનુ હવે તું છોડ. શું એ ઘર અને એ ડોસીને, એ ડોસી જ્યાં સુધી ઘરમાં રહેશે ને ત્યાં સુધી તારું જીવવાનું હરામ કરી દેશે. દીપ્તિ જો તું મારી વાત સાંભળ, એ અહીંયા રહે કે પછી અહીંયાથી જાય મને એમાં કોઈ જ વાંધો નથી, પણ અહીંયાથી આમ ઝઘડીને કે રડીને ન જવા જોઈ. અને આમ પણ આ એમના ભાઈનું ઘર છે ને, તો પછી એમને જ નક્કી કરવા દે. હા તો એ એમના ભાઈના ઘરે રહે ને, યાદ ના છે? પણ એ આપણા ઘરમાં શા માટે ચંચુપાત કરે છે? હા આપણા ઘરના નિર્ણય એ શા માટે લે છે? અરે દેવને આ ઘરમાંથી કાઢી મૂકવાનો નિર્ણય એ શા માટે લે છે? એમણે એ નિર્ણય નથી લીધો, એટલે એમણે ખાલી કહ્યું હોત. પણ નિર્ણય તો વિદ્યા માટે મને દેવર્ષિ સરે લીધો છે ને, એટલે તું આ કારણથી ફોઈબા પર ગુસ્સે ના થતી પ્લીઝ. મારો ગુસ્સો કઈ ઓછો થવાનો નથી. હા દીપ્તિ હવે તું મન પર નહીં લેને, અને દેવર્ષિ સર ઘરમાંથી ગયા છે એનો અર્થ એવો નથી કે ઘરે ક્યારેય પાછા આવી નથી શકતા. અને આમ પણ સંબંધ છે ને આમ કઈ ઘડીકમાં તૂટી નથી જતો હતો, અને જો એ તૂટી જાય ને તો એ સંબંધ જ ના કહેવાય. અરે ફૈબા તમને શું લાગે છે બધા તમારી જેમ સીધા સાધા અને ભોળા હોય? અરે ઉવાજી દેવલોક પામ્યા પછી તમે તમારું આખું જીવન એકલાય પસાર કર્યું છે, પણ આજકાલની છોકરીઓ છે ને આવી નથી ફૈબા. આજકાલની છોકરીઓ વર મળે ને એટલે એક બે વર્ષ જ રડે, અને પછી છે ને શોધવા માંડે નવું પાત્ર. અને આ એન્જિનિયર આ ઘર છોડીને ગયો છે, ગામની બહાર નથી ગયો, એટલે અનુ તો ઘરની બહાર જશે. અને એકેડેમીનું કામ તો ચાલુ જ છે ને ફૈબા. અરે ઘરમાં નહીં તો બહાર મળશે. આપણે થોડી અનુની આગળ પાછળ ફરવાના છીએ, હે? બહાર તો એને છૂટ જ છૂટ છે ફૈબા. અને ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, આપણને શું ખબર? એટલે હું તમને કહી દઉં છું ફૈબા, એને છે ને સ્પષ્ટ શબ્દોમાં કહી દેજો કે કોચિંગ ક્લાસનું કામ પૂરું થાય ને એટલે સીધે સીધી ઘરે આવી જાય, કોઈ પણ જાતની પંચાયત કરવા બેસી નથી જવાનું. હવે તો એ જ કરવું પડશે. હા ફૈબા તમારી વાત એકદમ બરાબર છે, હું તમારી માટે ચા બનાવી લઉં. ના એટલે મને ખબર છે કે તમે આ સમયે ચા નથી પીતા, પણ પીવો ને થોડી, હું બનાવી લઉં છું ને મસ્ત આદુ નાખીને. આ વખતે તો કઈ તોડ લાવવો જ પડશે, એ ગામમાં જ છે ને તો મન થાય ને ત્યારે જજે એમને મળવા માટે. અનુ કોઈના ઘરે આમ મહેમાન બનીને જવું અને એ આપણા જ ઘરે રહે ને એ આખી અલગ વાત છે. તું સમજતે કેમ નથી, એ લોકો આપણા છે. દીપ્તિ હવે આ તું વધારે પડતું બોલી રહી છે. જો એ આમ પણ આપણા ઘરે ક્યારે રહેવાના જ નહોતા, બસ 5-6 મહિનામાં એમનું કામ પતાવીને જતા રહેવાના છે પાછા. શું ખબર રહી પણ જાત, એ અમદાવાદના છે, મોટું શહેર છે, એમને આપણે ગામડામાં ન ફાવે. અને આમ પણ એ જોજે એમનું કામ પતાવીને એમના ઘરે જતા જ રહેશે. હું એ બધું આપણે એ વખતે જોઈશું, તો હમણાં એ બધી ચિંતા ના કરીશ ને? ઠીક છે સારું ચાલ, હવે હું ફોન મૂકું. હા મારે છે ને હજી ક્લાસ પર જવાનું મોડું થાય છે, પછી ત્યાંથી સાઈટ પર અને વિદ્યા મેડમને મળવા પણ જવાનું છે, બહુ કામ છે. વિદ્યા મેડમના ઘરે કેમ જવાની છે? અરે એ તો એમને ઘર ગોઠવવામાં મદદ કરવા માટે. હા સરસ સરસ, તું જા. હા તું આવીશ? ના ના, હા મારે તો ઘણા બધા કામ છે, પણ તું જા અને બધું વ્યવસ્થિત કરજે, ગમવું જોઈએ. હા કોને? દેવને. હા એટલે દેવ અને વિદ્યા મેડમ બંનેને. ઠીક છે સારું ચાલ, હું મૂકું ફોન. હા બાય. હા સર બાય.